હેલો મિત્ર, સ્ટડી આઈક્યુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટડી આઈક્યુ આપ સૌને માટે લઈને આવ્યું છે એક રિવિઝન સિરીઝ. આ રિવિઝન સિરીઝની અંદર ગુજરાતમાં આવનારી આગામી જેટલી પણ એક્ઝામો છે એ દરેક પરીક્ષાઓ માટે આ રિવિઝન સિરીઝ આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે, જેની અંદર એક વર્ષની અંદરના જેટલા પણ કરંટ અફેર્સ છે તેને આવરી લેવામાં આવ્યા છે. આ રિવિઝન સિરીઝની અંદર ટોપિક્સ વાઇઝ અલગ અલગ પ્રેઝન્ટેશન એટલે કે વિડીયોઝની અંદર તમને ટોપિક્સ વાઇઝ અલગ અલગ કરંટ અફેર્સ એક વર્ષના આવરી લઈને તમારી સામે રિપ્રેઝન્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે સાથે જો આપ ગુજરાત ગવર્મેન્ટની અન્ય પરીક્ષાની પણ તૈયારી કરતા હોય, જીપીએસસી, બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ, તો આ દરેક એક્ઝામ માટે સ્ટડી આઈક્યુ દ્વારા એક પેનડ્રાઈવ કોર્સ પણ ચાલુ છે. તો આપ આ પેનડ્રાઈવ કોર્સ આજે પણ ખરીદી શકો છો, અને જો આપના મોબાઈલમાં સ્ટડી આઈક્યુ એપ્લિકેશન ના હોય તો આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વાત કરીએ કરંટ અફેર્સમાં રિવિઝન સિરીઝની અંદર યોજના વિશે. એક વર્ષની અંદર જે પણ ગુજરાત સરકાર દ્વારા અગત્યની યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે તેના વિશે આમાં વાત કરીએ. તો ગુજરાત સરકારની જે યોજના છે માં વાત્સલ્ય કાર્ડ અથવા તો માં યોજના, જે અંતર્ગત જે કાર્ડ બનાવવાનું હતું એ હવે કોઈ પણ સરકારી હોસ્પિટલની અંદર પણ બનાવવામાં આવશે. રાજ્ય સરકાર શ્રી દ્વારા જે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે રહી, જેમાં માં યોજના અને માં વાત્સલ્ય યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારને કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીની આરોગ્ય કવચ વિના મૂલ્ય પૂરું પાડવામાં આવે છે. જે ગરીબ પરિવાર છે તેમને 5 લાખ સુધીની લાભ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માં યોજના અને માં વાત્સલ્ય યોજના જે રહી એ અંતર્ગત આપવામાં આવતું હોય છે, જેમાં માં અને માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા જે પણ લાભાર્થીઓ છે તેની સાથે જોડાયેલા આ યોજના અંતર્ગત જોડાયેલી અથવા તો માન્યતા મેળવેલી કોઈ પણ સરકારી અથવા ટ્રસ્ટ સંચાલિત અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે. બરાબર છે. માં કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડની અંદર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક સરકારી હોસ્પિટલ અથવા તો હોસ્પિટલની લિસ્ટ આપેલ છે, જે અંતર્ગત આની અંદર સમાવેશ થતી જે પણ બીમારીઓ છે તેની વિનામૂલ્યે સહાય આ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ આ હોસ્પિટલની અંદર લઈ શકે છે. ભારત સરકારની જોગવાઈ મુજબ સમગ્ર રાજ્યમાં જે આ માં અમૃતમ અને માં અમૃતમ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓ અગાઉ પરિવાર દીઠ એક જ કાર્ડ આપવામાં આવતું હતું, પરંતુ હવે એના બદલે પરિવારના દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે એક ઓળખ કાર્ડ આપવામાં આવે છે. એટલે કે એક પરિવારનો જો 5 સભ્ય હોય તો આ 5-5 વ્યક્તિને અલગ અલગ કાર્ડ આપવામાં આવે છે. માટે આમ દરેક વ્યક્તિ 5 લાખ સુધીની સહાય મેળવી શકે છે. આ યોજના અંતર્ગત જો તેમને કોઈ મોટી બીમારી આવે તો એ અંતર્ગત આ કાર્ડ તેમને ખૂબ જ ઉપયોગી બને છે. હાલમાં રાજ્યની જેટલી પણ સરકારી હોસ્પિટલો છે, સીએસસી, પીએસસી સેન્ટરો છે, ત્યાં નવા કાર્ડ કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવવા માંગતો હોય તો તેમને આ માં વાત્સલ્ય કાર્ડ અથવા તો માં અમૃતમ અને માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ જે રહ્યા તે કોઈ પણ રાજ્યની કોઈ પણ સરકારી હોસ્પિટલ, સીએસસી અથવા કોઈ પણ પીએસસી સેન્ટર ખાતે તેઓ પોતાના કાર્ડ કઢાવી શકશે. આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં 1 એપ્રિલ 2021 થી સુજલામ સુફલામ જળ અભિયાનનો 4થો તબક્કોનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતની અંદર 1 એપ્રિલ 2021 થી સુજલામ સુફલામ યોજના જે ગુજરાતની અંદર ચાલુ છે તેના 4થા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે સુજલામ સુફલામ યોજના જે પણ રહી, જે રાજ્યની અંદર જે પાણીના સ્તર નીચા જતા રહ્યા છે એના માટે ઉનાળાના આ જે સમયગાળો હોય છે એ દરમિયાન રાજ્યના જેટલા પણ તળાવો છે, સરોવર છે, તેને ખોદીને તેની ઊંડાઈ વધારવામાં આવે છે. આથી ચોમાસાની અંદર શું થાય કે તેની અંદર પાણી ભરાય અને આ પાણીનો સંગ્રહ આપણે કરી શકીએ. 31 મે 2021 સુધી આ રાજ્યવ્યાપી જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીની પ્રેરણાથી 2018થી શરૂ કરવામાં આવ્યું જે આ સુજલામ સુફલામ જળ અભિયાન છે તેના ત્રીજા તબક્કાની અંદર 42,064 લાખ ઘન ફૂટ જેટલી જળ સંગ્રહની ક્ષમતા વધી હતી. હાલમાં તેનો 4થો તબક્કાની શરૂઆત કરવામાં આવી ગુજરાતની અંદર, જે શરૂઆત 1 એપ્રિલ 2021 થી કરી. આ અભિયાનની અંતર્ગત ખોદકામથી મળતી જે માટીનો વપરાશ છે, આજુબાજુની જે તળાવો અને સરોવર છે તેને ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામ અંદરથી જે પણ માટી નીકળે છે આ માટીનો વપરાશ આજુબાજુના પ્રગતિ હેઠળના જે સરકારી કામો, જાહેર કામો અને ખેડૂતોના ખેતરમાં કરવામાં આવતા હોય આવે છે. સુજલામ સુફલામ જે જળ અભિયાનનો 4થો તબક્કો જે છે તેની શરૂઆત અત્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, તેમણે 1 એપ્રિલથી કરાવ્યો હતો. 2021 ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાના હેતુ અંતર્ગત આ અભિયાન 31 મે સુધી ચલાવવામાં આવ્યું હતું.
આ જળ અભિયાન હેઠળ જળ સંચયના કામો હાથ ધરાય છે, જેમાં તળાવ ઊંડા કરવાના હૈયાત જે ચેકડેમો છે તેમાં ડિસિલિન્ટી અને રિપેરિંગ કામ કરવાનું, હૈયાત જળાશયનું ડિસિલિન્ટિંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફ સફાઈ, મરામત, જાળવણી તેમજ નદી વોકળા અને કાંસની સાફ સફાઈ, નદી પુનઃજીવિત કરવી વગેરે જેવા હાથ કામો આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહ્યા છે. સુજલામ સુફલામમાં ગુજરાતમાં જળ સંચયનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું, આવો સવાલ પૂછાય, તો એ છે સુજલામ સુફલામ જળ અભિયાન. સુજલામ સુફલામ જે જળ અભિયાનનો આરંભ ક્યાંથી કરવામાં આવ્યો, તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા, તે સમયના જે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા અંકલેશ્વરના ઉસમાળી ગામેથી આ અભિયાનનો શરૂઆત કરી હતી અને જેસીબી મારફતે તેમને શેરથાથી એમને શરૂઆત કરી હતી. અને આ જે સુજલામ સુફલામ છે તે અભિયાનનો આરંભ 1 મે થી 31 મે 2018 બરાબર છે, એટલે કે તેની શરૂઆત સૌપ્રથમ 2018માં કરી હતી અને 2000માં તેમની પ્રથમ તબક્કાની જે શરૂઆત હતી એ મુજબભાઈ રૂપાણીએ કોસમાળી ગામ અંકલેશ્વર ખાતેથી કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની વાત કરીએ તો દેશમાં સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 12 માર્ચથી દેશભરમાં રાષ્ટ્રીય ચેતના, રાષ્ટ્રભાવ અને સ્વતંત્રતાના ઇતિહાસને જાગૃત કરવાના કાર્યક્રમની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરવાનો એક રાષ્ટ્રભરની દાંડી યાત્રા શરૂ કરાવી અને જેનો રાષ્ટ્રભરની અંદર આ દાંડી યાત્રાની ઉજવણી કરવામાં આવી. હાલમાં આપણે ભારત આઝાદ થયાનું 75મું વર્ષ ચાલે છે, એટલે કે આ 75મા વર્ષને આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે આપણે ઉજવી રહ્યા છે, જેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં 12 માર્ચ જે દાંડી યાત્રા હતી કે દાંડી યાત્રા ગાંધીજી દ્વારા મીઠાના કાનૂનના ભંગ માટે, મીઠાના જે અન્યાય કાનૂન હતો આ કાનૂનના ભંગ માટે આ દાંડી યાત્રા તેમણે 12 માર્ચ 1930ના રોજ કરેલી હતી. અત્યારે 12મી માર્ચે આ વર્ષે આ દાંડી યાત્રાનો ફરી વખત એની ઉજવણી કરવામાં આવી, જેમાં 12 માર્ચે રાજ્યના 75 સ્થળે એક સાથે રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવાના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજી અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા જે સ્થળો હતા એમાં પોરબંદર, રાજકોટ, વડોદરા, બારડોલી, માંડવી અને દાંડીમાં મોટા પાયે ત્યારે આ વખતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ એક એક દિવસે આ જે દાંડી યાત્રાનું આયોજન ફરીથી કરવામાં આવ્યું કે જે સાબરમતી આશ્રમથી લઈને દાંડી પહોંચી હતી, તેની અંદર આ દાંડી યાત્રાની અંદર મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોને પદાધિકારી બધા લોકો એક એક દિવસ માટે જોડાયા હતા. દાંડી યાત્રાના માર્ગમાં 21 સ્થળોએ પદયાત્રાનું રાત્રિ રોકાણ પણ કરવામાં આવ્યું હતું અને આ રાત્રિ રોકાણ દરમિયાન વિવિધ જગ્યાએ એ રોકાણના સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ જે વાત કરીએ તો 12 માર્ચ 2021ના રોજ તેની ઉજવણી દાંડી યાત્રાના રૂપે સાબરમતી આશ્રમથી અમદાવાદ ખાતેથી શરૂ કરવામાં આવી. 12મી માર્ચ સાબરમતી આશ્રમથી પદયાત્રીઓએ દાંડી કૂચ કરી અને જે 5 એપ્રિલે દાંડી તેઓ પહોંચ્યા અને ત્યાં એ જ ઘટનાને પુનઃ ફરી વખત આગ દોરવામાં આવી કે 1930ની અંદર ગાંધીજીએ સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રા શરૂ કરી હતી અને 5 એપ્રિલ તેઓ દાંડી પહોંચ્યા હતા. એ જ રીતે આ વર્ષે પણ આ 12મી માર્ચે આ સાબરમતી આશ્રમથી પદયાત્રીઓ દાંડી કૂચ કરી અને તેઓ 5 એપ્રિલે દાંડી પહોંચ્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન, પ્રધાનો, ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ બધા એક એક દિવસ માટે સહભાગી થયા હતા. ગાંધી અને સ્વતંત્ર સાથે સંકળાયેલા શહેરોમાં પોરબંદર છે, રાજકોટ છે, વડોદરા, બારડોલી, માંડવી અને દાંડી ખાતે પણ વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આઝાદીનો જે આ અમૃત મહોત્સવ સાથે સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ રક્ષા તેમજ જળ સંચય જેવા સામાજિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા. આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે તે સમયના જે મુખ્યમંત્રી હતા તત્કાલીન વિજયભાઈ રૂપાણી વિવિધ કાર્યક્રમો પણ યોજ્યા હતા, જેમાં પદયાત્રીઓનું તેમને સ્વાગત કર્યું. પદયાત્રા દ્વારા પદયાત્રીઓ સાથે સંતરામ મંદિર જેવા પ્રસ્થાન થયા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. અમદાવાદના સાબરમતીથી નીકળેલી જે આ દાંડી યાત્રાએ આણંદના બોરસદથી રાજગામ તરફ પ્રસ્થાન કર્યું હતું.
દાંડી યાત્રામાં જમ્મુ કાશ્મીરના જે ગવર્નર હતા મનોજ સિન્હા અને લેફ્ટનન્ટ ગવર્નર જે હતા મનોજ સિન્હા એ પણ જોડાયા હતા. તત્કાલીન જે ગવર્નર હતા મનોજ સિન્હા તે આમાં જોડાયા હતા. ત્યારબાદ મનોજ સિન્હા એ કરમસદ ખાતે આવેલા સરદાર પટેલ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે ગામ છે કરમસદ ત્યાં તેમણે તેમના ઘરની પણ મુલાકાત લીધી હતી. ભારત દેશની આઝાદી સુધી પહોંચાડવામાં સરદાર પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમને વિવિધ આંદોલનો સાથે તેમજ ભારતના એકીકરણ માટે તેમને અગત્યના તેઓ હતા અને તેમને ભારતના જે રજવાડાઓ છે તેમનું એકીકરણ પણ કર્યું હતું. આમ કરમસદ તેમનું જે ઘર હતું ત્યાં તેમની મુલાકાત મનોજ સિન્હાએ લીધી. આ ઘરની મુલાકાત મનોજ સિન્હાએ લીધી હતી. આમ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આ દાંડી યાત્રાની પણ ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ NFSA એટલે કે AAY પ્લસ PHH એટલે કે અંત્યોદય યોજના જે હેઠળ રેશનકાર્ડ ધારકોને મે 2021માં રાહત દરે નિયમિત જથ્થા ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.5 કિગ્રા ઘઉં અને 1.5 એટલે કે 3.5 કિગ્રા ઘઉં અને 1.5 કિગ્રા એટલે કે 1.5 કિગ્રા ચોખા એમ કુલ મળીને 5 કિલોગ્રામ અનાજ વિના મૂલ્ય આપવામાં આવ્યું. 11-20 મે દરમિયાન આ રાહત દરે આ અન્ન વિતરણનું કામકાજ ધ્યાન કરવામાં આવ્યું, જેમાં આ સમયગાળો જે COVID-19 સંક્રમણના કપરા કાળની અંદર આમ લગભગ 71,54,000 થી વધુ લોકોને આ રેશન કાર્ડ ધારકોને મે અને જૂન મહિનાની અંદર આ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નનું વિતરણ કરવામાં આવ્યું. આ જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે કાર્ડ છે એના માટે રાજ્ય સરકારે ભારત સરકાર દ્વારા વન નેશન વન રાશન કાર્ડ યોજના લાવવામાં આવી, જે અંતર્ગત આ કાર્ડ અંતર્ગત કોઈ પણ રાજ્યના પણ જો વ્યક્તિ હોય કે તેમની પાસે રેશન કાર્ડ હોય તો ગુજરાતની અંદર આ વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરેલ છે, જેને કારણે કોઈ પણ વ્યક્તિ કે જે અન્ય રાજ્યના છે પણ અથવા તો અન્ય શહેરના છે તે કોઈ પણ જગ્યાએથી ગુજરાતના કોઈ પણ જગ્યાએથી આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત તેઓ વિનામૂલ્ય અન્ન મેળવી શકે છે અને એ અંતર્ગત વિવિધ લોકોને આ અન્ન વિતરણ કરવામાં આવ્યું. વન નેશન વન રેશન કાર્ડ યોજના એ દેશના અન્ય રાજ્યોના જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે રહ્યો જે અંતર્ગત રેશન કાર્ડ ધરાવતો ગુજરાતના રાજ્યમાં પણ અન્ન પુરવઠો મેળવી શકશે. ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી રેશન કાર્ડ કઢાવ્યું હોય અને એ ધંધા રોજગાર માટે અન્ય શહેર કે ગામમાં વસવાટ કરતા હોય તો આવા લાભાર્થીને પણ રાજ્યના સમગ્ર રાજ્યના કોઈ પણ ગામ કે શહેરમાંથી આવેલ વ્યાજબી ભાવની દુકાનેથી અન્ન પુરવઠો મળી શકશે. આમ ગુજરાત સરકાર દ્વારા આ વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરી છે, જેને કારણે હવે કોઈ પણ અન્ય રાજ્યમાં પણ આ જો રેશન કાર્ડ ધારકો હોય અથવા તો કોઈ ગામ અને શહેરના કોઈ અને બીજા ગામ કે શહેરમાં વસતા હોય તો ત્યાં પણ તેમને આ જે વ્યાજબી ભાવની દુકાનો હોય છે અન્ની ત્યાંથી આ અન્ન પુરવઠો તેઓ મેળવી શકશે. અહીં તમને એ સમયગાળે જે પણ રાશન કાર્ડ ધારકો હતા તેમને જો એક સાથે ભીડ ના થઈ જાય એ માટે વિવિધ કોડ આપવામાં હતા, જે આધારે એમને બોલાવવામાં આવ્યા હતા એ આપણે દર્શાવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ એટલે કે NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ રેશન કાર્ડ ધારકોને રાહત દરે નિયમિત જથ્થા ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં અને 1.5 એટલે કે 1.5 કિલોગ્રામ ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વાત કરીએ તો સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના એટલે કે શોની યોજના. આ શોની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમમાં નર્મદા નીરનું અવતરણ થયું. સૌરાષ્ટ્રમાં પીવાના પાણી તથા સિંચાઈ માટે 4 લિંક દ્વારા નર્મદા નીર સૌરાષ્ટ્રના ડેમમાં ભરવાની આ યોજના છે. શોની યોજના જે રહી એ નર્મદાનું જે પાણી છે આ નર્મદાનું પાણીથી વડે આખા સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે આ સૌરાષ્ટ્રના વિસ્તારને પાણીદાર કરવાની નેમ યોજના હોય તો એ છે શોની યોજના. શોની યોજના અંતર્ગત જે નર્મદા નદીનું પાણી એ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પહોંચાડવાની આ યોજના છે, જે અંતર્ગત સૌરાષ્ટ્રની અંદર પીવાના પાણી મળી રહે અને સિંચાઈ માટે પણ પાણી મળી રહે તે માટે વિવિધ 4 લિંકોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની અંદર નર્મદાના નીર એ સૌરાષ્ટ્રના વિવિધ ડેમોની અંદર આ લિંકો દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ ડેમોની અંદર નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ વર્ષે રાજકોટનો જે આજી ડેમ છે અને ન્યારી ડેમ છે તેની અંદર આ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું. 1371 કિલોમીટર લંબાઈના અને 6 ફૂટથી 10 ફૂટના વ્યાસની માઇલ સ્ટીલ પાઇપની 4 જુદી જુદી લિંક વડે આ યોજના સાકાર કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોને આવરી લેતી જે આ ચાર લિંકો જે છે એ લિંકો નીચે મુજબ છે. એક લિંક એક જે રહી તે આ મુજબ છે. લિંક એક એ મચ્છુ બે એટલે કે મોરબીની અંદર જે મચ્છુ બે બંધથી સાની બંધ સુધી, બરાબર છે, મચ્છુ બે બંધથી સાની બંધ સુધી 208 કિલોમીટરની આ એક લિંક છે. બીજી લિંક રહી એ લીંબડી ભોગાવો બેથી એટલે વડોદ ખાતેથી રાયડી બંધ સુધી, બરાબર છે, 299 કિલોમીટરની આ બીજી લિંક છે. લિંક ત્રણ એ વટવાણ ભોગાવો બે એટલે કે ધોળી ધજા બંધથી વેણુ એક બંધ સુધી 299 કિલોમીટરની આ ત્રીજી લિંક છે. અને લિંક ચાર એ લીંબડી ભોગાવો બેથી હિરણ ડેમ એટલે કે 565 કિલોમીટરની આ ચોથી લિંક છે. આમ ચાર લિંક વડે આખા સૌરાષ્ટ્રને રસદાર એટલે કે પાણીદાર કરવાની નેમ છે. લિંક એક એ મોરબી જિલ્લાના જે મચ્છુ બે થી જામનગર જિલ્લાના સાની ડેમ સુધીની આ લિંક છે, જેમાં 12,000 ક્યુસેકની વહન ક્ષમતા ધરાવતી આ લિંક દ્વારા રાજકોટ, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લાના કુલ 30 જેટલા જળાશયોમાં પાણી પહોંચાડવાનું આયોજન છે, જેના દ્વારા આશરે 2 લાખ જેટલા એકરનો જે વિસ્તાર છે તેને સિંચાઈનો લાભ મળશે. આ લિંકની શરૂઆતમાં આશરે 57.67 કિમી લંબાઈ માટેના કામો સોંપવામાં આવેલ જે પ્રગતિ હેઠળ છે. લિંક બે જે રહી એ સુરેન્દ્રનગર જિલ્લાના જે લીંબડીના ભોગાવ, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવ બે ડેમથી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીની આ લિંક છે, જેની અંદર 1,050 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી આ જે લિંક રહી તેના દ્વારા ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ 17 જેટલા જળાશયોની અંદર પાણી પહોંચાડવાનું આયોજન છે, જેને કારણે 2,74,700 જેટલી એકર જમીનની અંદર સિંચાઈના કામો થશે. આ લિંકની શરૂઆતમાં આશરે 51.28 કિમી માટેના કામો સોંપવામાં આવેલ છે, જે પ્રગતિ હેઠળ હાલમાં ચાલી રહ્યા છે. લિંક ત્રણ એ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીજરા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ એક સુધીની આ લિંક છે, જેમાં 1200 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી આ લિંક દ્વારા રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરના કુલ 28 જેટલા જળાશયોની અંદર પાણી પહોંચાડવાની વાત છે. લિંક ચાર જે રહી એ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો બે થી જુનાગઢ જિલ્લાના હિરણ બે સુધીની આ લિંક છે, જેમાં જેના દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ 40 જેટલા જળાશયોને પાણી પહોંચાડવાનું આયોજન આ અંતર્ગત કરવામાં આવ્યું છે. ત્રીજા તબક્કાના અમલીકરણ આ જે યોજના જે રહી એનું 3 તબક્કાની અંદર અમલીકરણ કરવામાં આવશે, જેનો તબક્કો એક જે રહ્યો એના પ્રથમ તબક્કામાં 12 પેકેજોની કામગીરી મહદઅંશે પૂર્ણ થવાથી લગભગ એ સમય 16 જેટલા જળાશયો દ્વારા 1.66 લાખ એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધાને ઉપલબ્ધ બની છે. બીજા તબક્કાની અંદર આજે સોની યોજનાનો વધુ વિસ્તારને કારણે સિંચાઈનું, પીવાનું તથા ઘર જતું વપરાશ પાણીનો લાભ આપવા માટે ચારેય લિંક બીજા તબક્કામાં લગભગ 6,473 કરોડના 12 પેકેજો પૈકી 9 પેકેજોની કામગીરી પૂર્ણ થઈ છે. આ અંતર્ગત રાજકોટ જિલ્લાનો ન્યારી 1, આજી 3, વેરી અને ભાદર 1, જામનગર જિલ્લાના રણજીત સાગર અને ભાવનગર જિલ્લાના માલપડા, કારુપાર અને શેત્રુંજી જળાશયોની અંદર નર્મદાના નીર ભરવામાં આવ્યા છે. આ બીજા તબક્કાની અંદર ત્રીજા તબક્કાની અંદર 34 જેટલા જળાશયોને જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જે બોર તળાવનો પણ સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન, મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત તાજેતરની અંદર આ વર્ષે તત્કાલીન જે મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી, જે અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવી જે બિન ઉપજાવ અને સરકારી પડતર જમીનને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધીય પાકોના ખેતી માટે લીઝ ઉપર આપવામાં આવશે. રાજ્યની અંદર જે પણ બિન ઉપજાવ સરકારી પડતર જમીન છે અથવા તો એવી જે પણ જમીનો છે તેને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી માટે લીઝ ઉપર આપવામાં આવશે. કૃષિ બાગાયતી પાકોના ઉત્પાદન અને આવક વધારીને રોજગારીની આના કારણે નવી તકો પણ ઉભી કરવામાં આવશે. બાગાયતીને ઔષધીય પાકોનો વેલ્યુ એડિશન કરીને નિકાસના ઉદ્દેશ્ય સાથે પ્રોસેસિંગ ક્લસ્ટર ઉભા કરીને કાપણી પછીનું સમગ્ર જે વેલ્યુ ચેઇન અને પ્રોસેસિંગ ઉદ્યોગો વિકસાવવામાં આવશે. લીઝ માટેની અરજી અને સ્ક્રુટિની અને ચકાસણી એ રાજ્ય કક્ષાની ટેકનિકલ એક કમિટી બનાવવામાં આવશે, તેના કારણે તેના લોકો દ્વારા કરવામાં આવશે. બિન ઉપજાવ જે સરકારી પડતર જમીનમાંથી ફાળવવા યુક્ત જે જમીનના બ્લોકની ઓળખ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની અધ્યક્ષાની અંદર એક સમિતિ દ્વારા કરવામાં આવશે.
આ અંતર્ગત જમીનના જે રૂપાંતરિત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે, 6 વર્ષથી 30 વર્ષ સુધી પ્રતિ એકર પ્રતિ વર્ષ ₹100 થી ₹500નું ભાડું લેવામાં આવશે. આ જે રાજ્ય સરકાર દ્વારા યોજના અંતર્ગત જે બિન ઉપજાવ જમીન છે તેને લીઝ ઉપર વાંચવાની આપવાની વાત છે, જેમાં 6 વર્ષથી 30 વર્ષ સુધી પ્રતિ એકર પ્રતિ વર્ષ ₹100થી માંડીને ₹500 સુધીનું ભાડું લેવામાં આવશે. કૃષિ વિષયક 20 જોડાણોમાં તેમાં પ્રાયોરિટી મેળવવા આપવામાં આવશે. તો યાદ રાખજો, અગત્યની જે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન જેની અંદર જે પણ સરકારની બિન ઉપજાવ અને સરકારી પડતર જમીન છે તેને લીઝ ઉપર આપવાની વાત છે અને તેની અંદર બાગાયત પાકો ઉગાડવામાં આવશે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને આવરી લેતી હરિયાળી ક્રાંતિ અંતર્ગત હર પર ડ્રોપ મોર ક્રોપ ની યોજના એક સરકાર દ્વારા લાવવામાં આવી, જેમાં ખેડૂત ભાઈઓ કે જેઓ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કરી રહ્યા છે તેમને તેમના માટે આ યોજના અંતર્ગત પાણીથી ઓછા ડ્રોપે પાણી લઈને વધારે પાક મેળવવામાં આવે તે પ્રકારની યોજના ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી છે, જેની અંદર આ યોજનાનો જે પણ લાભ મેળવવા માંગતા હોય તેમને ગુજરાત સરકાર દ્વારા GCRC ની જે વેબસાઇટ છે khedut.ggrc.co.in ઉપર જઈને તેમને જરૂરી વિગતો અને નોંધણી દાખલ કરવામાં આવશે અને જે અંતર્ગત નોંધણી કરી આ યોજનાનો એના દ્વારા લાભ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જે રહી આની અંદર સૂક્ષ્મ સિંચાઈ કરવામાં આવશે, જે અંતર્ગત પાણીની બચત થશે, વીજળીની બચત થશે, ખાતરની પણ બચત થશે, ઉપરાંત પાક ઉત્પાદનમાં વધારો થશે, જમીનને તંદુરસ્તીમાં સુધારો થશે અને ખારેક પાણીનો પિયતમાં ઉપયોગ શક્ય રહેશે નહીં. વાવણીથી વેચાણ સુધી દરેક પગલે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે, જેમાં આપત્તિ વખતે ખેડૂતના પગલે યોજના અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં કુદરતી આપત્તિના કારણે ખેડૂતોને ₹11,419 કરોડની સહાયનું પેકેજ આપવામાં આવ્યું છે. ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવ્યા છે, જે અંતર્ગત ગુજરાત સરકારના વિવિધ પ્રયાસોથી ખેડૂતોને વાર્ષિક ₹25,000 કરોડનો લાભ પણ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય ખેડૂતોના જે ખેડૂત ધારકો છે સીધા તેના બેંકમાં DBT ટ્રાન્સફર કરવામાં આવે છે. 4-4 માસે 2,000ના હપ્તા એમ કરીને 3 ઇન્સ્ટોલમેન્ટની અંદર આ 6,000 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવે છે. રાસાયણિક ખાતર એટલે કે છે ખેડૂતો માટે રાસાયણિક ખાતર લેવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ટેકાના ભાવે ખરીદી એટલે કે છેલ્લા 5 વર્ષમાં ₹19,000 કરોડથી વધુ મૂલ્યના 21 લાખથી વધુ ખેડૂતો પાસેથી 41 લાખ મેટ્રિક ટન સુધીની કૃષિ પેદાશોનો ખરીદી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. કિસાન સર્વોદય યોજના અંતર્ગત દિવસે પણ ઉત્પન્ન થતી જે સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીને ખેડૂતો ખેતી માટે વીજળી આપવા માટે આ કિસાન સૂર્યોદય યોજના લાવવામાં આવી છે. 7 પગલા ખેડૂત કલ્યાણ માટે વિવિધ યોજનાઓ, 7 જેટલી અન્ય યોજનાઓ એ ખેડૂતો માટે લાવવામાં આવી છે. સિંચાઈ વ્યવસ્થા, તો નર્મદાનું પાણી એ સુજલામ યોજનાથી ઉત્તર ગુજરાતમાં સોની યોજનાથી સૌરાષ્ટ્રના અને કચ્છમાં મોકલવાની યોજના તેમજ આદિવાસી વિસ્તારોને લિફ્ટ એરિગેશન યોજના જેવી વિવિધ યોજના દ્વારા સિંચાઈ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 7 પગલા ખેડૂત કલ્યાણોની અંદર ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના કે જે અંતર્ગત ખેતરની અંદર ખેત પેદાશોને વરસાદ અને વાવાઝોડાથી બચાવવા માટે ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ₹30,000 સુધીની સહાય આપવામાં આવે છે. કિસાન પરિવહન યોજના જે અંતર્ગત ખેત પેદાશોના પરિવહન માટે નાના વાહનો ખરીદવા માટે ખેડૂતોને ₹50,000થી માંડીને ₹75,000 સુધીની સહાય આપવામાં આવે છે. દેશી ગાયના નિભાવ માટેની યોજના જે અંતર્ગત દેશી ગાય હોય તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા જે પણ ખેડૂતો છે તેમને ગાયના નિભાવ માટે વાર્ષિક ₹10,800ની સહાય આપવામાં આવે છે. જીવામૃત સહાય પ્રાકૃતિક ખેતીના જીવામૃત બનાવવા તથા અન્ય ખેતી સામગ્રી તૈયાર કરવાનું માર્ગદર્શન 200 લિટરનું ડ્રમ, 100 લિટર પ્લાસ્ટિક, 2 બેગ અને 10 લિટરની 1 જેવી ડોલ જેવી સામગ્રી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ફળ અને શાકભાજીની વિક્રેતા જેઓ છે તેમને છત્રી આપવાની યોજના, જેમાં રોડ સાઇડ જે ફળ અને શાકભાજીનું વેચાણ કરતા વિક્રેતાઓ છે તેના વિનામૂલ્યે છત્રી અને શેડ આપવામાં આવે છે. આ ઉપરાંત ફળ અને શાકભાજીની ગુણવત્તા જળવાય તેમજ વિક્રેતાને ઠંડી અને ગરમી સામે રક્ષણ મળે તે માટે આ છત્રી ફળ શાકભાજી વિક્રેતાને છત્રી આપવાની યોજના છે. સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ સહાય યોજના એટલે કે નાના સીમાંત ખેડૂતોને ઓછા સમયે વધુ પાક લઈ શકે તે માટે સાઇન વિલ હો 1 હાર ઓરણી
વ્હીલબેરો જેવા સાધનો આપવામાં આવે છે કાંઠાળી વાળ બનાવવા માટેની સહાય. એટલે કે ખેડૂતો જે છે તેમના ઊભા પાકને અન્ય જે પ્રાણીઓ જે રહ્યા બરાબર છે ભૂંડ રોજડા જેવા પ્રાણીઓથી આ ખેત પાકને નુકસાન થતો હોય છે માટે ખેતરની આજુબાજુ વાળ બનાવવા માટે પણ ગુજરાત સરકાર દ્વારા આ કાંટાળી વાળ સહાય બનાવવા સહાય યોજના દ્વારા સહાય આપવામાં આવે છે. વતન પ્રેમ યોજના, તો વતન પ્રેમ યોજના એ ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક તાજેતરમાં જ મળી હતી, જે અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ તત્કાલીન મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણી હતા તેમને આ યોજના અંતર્ગત દેશ કે દેશની બહાર અને વિશ્વમાં કોઈ પણ વસતા જે લોકો જે રહ્યા છે પોતાના વતનને વતન માટે આ વતન પ્રેમ યોજના લાવવામાં આવી છે. આમ વિશ્વ દેશ અને દેશની બહાર રહેતા જે પણ કોઈ વ્યક્તિ હોય તે આવા દાતાઓના સહાયથી તેમના વતનની અંદર ગુજરાત સરકાર દ્વારા વિવિધ કામો હાથ ધરવામાં આવશે. એમાં 2022 સુધીમાં આ યોજના હેઠળ 1000 કરોડના જન સુખકારી કામો હાથ ધરવાની નેમ એ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે પણ દાતાઓ છે વતન પ્રેમ યોજના અંતર્ગત એટલે કે મૂળ ભારતના કે ગુજરાતના વતની છે કોઈ ગામના, પરંતુ તેઓ અન્ય સિટીની અંદર અથવા તો અન્ય દેશની અંદર વસી રહ્યા છે, તો પોતાના વતનને તેઓ ડેવલપ કરવા માટે જે પણ રાશિ આપશે તેનો ગુજરાત સરકાર દ્વારા વતન પ્રેમ યોજના અંતર્ગત એમના વતનની અંદર વિકાસ કાર્યોમાં થશે. આ યોજના હેઠળ અંતર્ગત જે દાતાઓ પોતાના ગામમાં 60% થી વધુ રકમનું દાન આપીને શાળાના ઓરડા, સ્માર્ટ ક્લાસ, કમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના, રસોડો, પુસ્તકાલય, વ્યાયામ શાળાનું મકાન, સીસીટીવી કેમેરા, સ્મશાન ગૃહ વગેરે જેવા કામો દ્વારા આ ગામનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. અને આવી રકમ સામે 60% રકમ એ દાતાઓ દ્વારા આપવામાં આવશે અને બાકીની 40% એ ખૂટતી રકમ એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. વતન પ્રેમ યોજના અંતર્ગત માતૃભૂમિનું જે ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર એ ગુજરાત સરકાર દ્વારા આ યોજના અંતર્ગત એ વિદેશમાં રહેતા લોકો કે જેમને વતન માટે આપવામાં આવી રહ્યો છે. નેશનલ વ્હીલ સ્ક્રેપિંગ પોલિસી, તાજેતરની અંદર જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 13 ઓગસ્ટ 2021 રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોકાણકારોની જે સબમિટ હતી એ સબમિટને સંબોધિત કરતી વખતે નેશનલ વ્હીલ સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ કરી હતી, જે અંતર્ગત વાહનોમાં સ્ક્રેપિંગ પોલિસી હેઠળ વાહનોના સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે રોકાણકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉપરાંત વાયુ પ્રદૂષકો તથા રસ્તા અને વાહનોની સલામતી સુધારવા માટે જૂના અને ક્ષતિગ્રસ્ત વાહનોની સંખ્યા ઘટાડવાનો પણ છે. જૂના વાહનો ફરીથી નોંધણી પહેલા ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે અને 15 વર્ષથી જૂના જે પણ સરકારી વાહનો છે તેમને વાહનો અને 20 વર્ષથી વધુ જૂના વાહનોને રદ કરવામાં આવશે. જૂના વાહનોનું પરીક્ષણ માટે એક ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર હશે અને માત્ર વયના આધારે તેમને રદ કરી શકાશે નહીં. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25% ની છૂટ આપવામાં આવશે, જ્યારે કોમર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાં 15% ની છૂટ આપવામાં આવશે. સ્ક્રેપ થયા બાદ માલિકને સર્ટિફિકેટ આપવામાં આવશે અને જેના આધારે જ્યારે તેને નવું વાહન ખરીદવું હશે તો નવું વાહન ખરીદતી વખતે 5% વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની વાત કરીએ તો વિશ્વવ્યાપી જે કોરોના મહામારી હતી, આમ કોરોના મહામારીના સમયગાળાની અંદર અનાથ અને નિરાધાન બનેલા જે પણ બાળકો છે, આ બાળકોને અભ્યાસ અને તેના ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરવામાં આવી, જેની અંદર 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે તેમના માતા પિતા બંનેનું કોરોના વાયરસ અંતર્ગત મૃત્યુ થયું છે તો આવા બાળકોની આવકને ધ્યાનમાં લીધા વિના તેમને દર મહિને 4000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત જે 18 વર્ષની ઉંમર હતી બાળકોની તે વધારીને હવે 21 વર્ષ કરી દેવામાં આવી છે. આમ 21 વર્ષ સુધી બાળકોની 21 વર્ષની ઉંમર સુધી આ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત માસિક તેમને 4000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જો બાળકોને 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને તેનો અભ્યાસ ચાલુ હોય તો 21 વર્ષ સુધી તેને આફ્ટર કેર યોજનામાં આવરી લઈને તેની આવક મર્યાદાને બાદ સિવાય આફ્ટર કેર યોજનામાં તેમને આવરી લઈને 6000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અને 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ યુવક યુવતીને જો ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો તેમને 24 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તેમને આફ્ટર કેર યોજના અંતર્ગત દર મહિને 6000 સુધીનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના અભ્યાસ માટે તેમને શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસ માટે પણ લોન તેમની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વિના આપવામાં આવશે.
જે પણ અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે પણ તેમને આવરી લેવામાં આવશે અને તેમને આ અંતર્ગત પણ લાભો આપવામાં આવશે. આ યોજનામાં લાભ લેતા બાળકોને જે પણ પાલક વાલીઓ છે તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અન્વયે અગ્રતાના ધોરણે લેવામાં આવશે અને તેમને દર મહિને રાહત દરે ઘઉં ચોખા ખાંડ વગેરે પણ મળવા પાત્ર થશે. અહીં બાળ સેવા યોજના અંતર્ગત મુખ્યમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી જે હતા વિજયભાઈ રૂપાણીનો એક ફોટો દર્શાવવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત જે હતી 18 વર્ષની ઉંમર તે 21 વર્ષ સુધી કરી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણી હતા તેમણે 18 માર્ચ 2020 રોજ દિવસે જે કોરોના કેસ આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોરોનામાં જે માતા પિતા બંનેનું અવસાન થયું હોય અને તેવા લગભગ 776 જેટલા બાળકોને દર મહિને ₹4000ની સહાય તેમને આપવાની શરૂઆત કરી દીધી છે. 18 વર્ષ પૂર્ણ થયા બાદ જો અભ્યાસ ચાલુ હોય તો એવા બાળકોને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનાની અંદર આવરી લેવામાં આવશે અને દર મહિને તેમને ત્યારબાદ ₹6000ની સહાય આપવામાં આવશે. બાળ સેવા યોજના અંતર્ગત 18 વર્ષ સુધી ₹4000ની સહાય અને 18 વર્ષથી 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનાની અંદર તેમને સાંકળવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન 18 થી 21 સુધી તેમને ₹6000ની સહાય આપવામાં આવશે. આવા બાળકોને જો 24 વર્ષ કે અભ્યાસના પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય બરાબર છે ત્યાં સુધી તે આફ્ટર કેર યોજનામાં પ્રતિ માસ તેમને ₹6000ની સહાય આપવામાં આવશે. પાલક માતા પિતા યોજના. આ યોજનામાં જે પણ બાળકો છે અથવા તેના પાલક વાલીઓ છે તેને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અન્વયે અગ્રતાના ધોરણે તેમને લેવામાં આવશે અને દર મહિને તેમને રાહત દરે ઘઉં ચોખા ખાંડ વગેરે મળવા પાત્ર થશે. બાળ સેવા યોજના જે રહી તેની ઉંમર જે 18 વર્ષ હતી તે 21 વર્ષ કરવામાં આવી છે અને 18 વર્ષ સુધી તેમને ₹4000ની સહાય અને 18 થી 21 વર્ષ સુધી બાળકોને આફ્ટર કેર યોજના માટે સાંકળી લેવામાં આવશે એટલે તેમના અભ્યાસ માટે તેમને આફ્ટર કેર યોજનામાં સાંકળવામાં આવશે અને આ દરમિયાન આ સમયગાળા દરમિયાન તેમને ₹6000ની સહાય આપવામાં આવશે. તત્કાલીન જે મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના જે 18 માર્ચ 2020 જ્યારે કોરોના કેસ ચાલુ થયા ત્યારે આ કોરોના કેસ આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 776 જેટલા બાળકોને આ બાળ સેવા યોજનાનો લાભ આપ્યો છે અને જે અંતર્ગત તેમને દર મહિને ₹4000ની સહાય આપવામાં આવે છે. 18 વર્ષ પૂર્ણ થયા બાદ 21 વર્ષ સુધી બાળકને આફ્ટર કેર યોજનામાં સાંકળવામાં આવશે અને ₹6000ની સહાય આપવામાં આવશે. 21 વર્ષ બાદ જો એમને ઉચ્ચ અભ્યાસ ચાલુ હશે તો 24 વર્ષ અથવા તો એમનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ થયા બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી તેમને ₹6000ની સહાય એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. પાલક માતા પિતા યોજના. બાળકોના માતાને પિતા મૃત્યુ પામ્યા હોય અથવા તો જે બાળકના પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃ લગ્ન કર્યા ન હોય તેવા બાળકોને માસિક ₹3000ની સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યસભર યોજના 2021નો આરંભ કરવામાં આવ્યો એટલે આદિજાતિ વિસ્તારમાં જે ખેતીના ટકાઉ અને કમા બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેલી છે અને આદિવાસી ખેડૂતો પાક સાથે વિકાસના બીજ પણ આવે તેવી સરકારની નેમ છે. આમ આદિવાસી વિસ્તારની અંદર ઉત્પાદન માટે માહિતી માર્ગદર્શન અને ઉત્તમ કક્ષાનું બિયારણ મળી રહે તે માટે વિવિધ યોજના અમલી પણ બનાવવામાં આવી છે. તાજેતરની અંદર જ આ વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યસભર યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજીના ઉમરગામ સુધીના જે પણ વિવિધ આદિવાસી વિસ્તારના જે પણ ખેડૂતો છે તેને વિવિધ યોજનાઓ દ્વારા લાભ આપવાનો વૈવિધ્યસભર એટલે અલગ અલગ યોજના દ્વારા લાભ આપવાનો વાત છે. આ યોજનામાં જે ગુજરાતના અંબાજીના ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાઓની અંદર 1,26,000 વન બંધુ કિંસાઓને આવરી લેવામાં આવ્યા જેના આ અંતર્ગત તેમને 31 કરોડનો ખાતર બિયારણની સહાય આપવામાં આવી. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર અને બિયારણની સહાય આપવામાં આવી જેમાં ખાતરમાં 45 કિલોગ્રામ યુરિયા 50 કિલોગ્રામ NPK અને 50 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ કીટ આપવામાં આવી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું પણ એવું હતું કે આ યોજના છેલ્લા 10 વર્ષમાં આ યોજના અન્વયે 10 લાખ આદિજાતિ ખેડૂતોને ₹250 કરોડ સુધીની સહાય આપવામાં આવી છે. આમ કૃષિ વૈવિધ્યસભર યોજના અંતર્ગત
ખેડૂતોને જે આદિવાસી ખેડૂતો છે તેમને ખાતર અને બિયારણની સહાય આપવામાં આવે છે જેમાં 45 કિલોગ્રામ યુરિયા 50 કિલોગ્રામ એનપીએ અને 50 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કિટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે અહીં તમને કેટલાક પ્રશ્ન દર્શાવવામાં આવ્યા છે જે ગુજરાત તાજેતરની અંદર જે પણ જીપીએસસીની પરીક્ષા લેવાય તેમાં કરંટના આ રીતના સવાલો હતા એમાં પહેલો સવાલ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો પ્રધાનમંત્રી કૃષિ મંત્રી કિસાન સન્માન નિધિનો મુખ્ય ઉદ્દેશમાં જવાબ આવશે નાના અને સીમાંત ખેડૂત પરિવારને આર્થિક સહાય આપવાનો તેમનો હેતુ છે ઓગસ્ટ 2021માં કોને નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે કેક સીજીએ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તો શ્રી દીપક દાસની નિમણૂક કરવામાં આવી કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકે તાજેતરમાં કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા કયા એરપોર્ટ પર દેશનો સૌપ્રથમ લોજિકલ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ ધરાવતો સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો ડાબોલીમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે રહ્યું ગોવા ત્યાં આ ડાબોલીમ એરપોર્ટ ખાતે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ ધરાવતો સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે 14-18 વર્ષની બધી જ કિશોરીઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકારની કઈ યોજના છે તો 14-18 વર્ષની દરેક કિશોરીઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકારની પૂર્ણ યોજના જે રહી પૂર્ણ યોજના તે હાલમાં કાર્યરત છે તાજેતરમાં કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા કયા એરપોર્ટ પર દેશનો સૌપ્રથમ તો એ વાત આપણે આવી ગઈ ત્યાં છે ડાબોલીમ એરપોર્ટ ગોવા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે એનટીપીસીએ 14 મેગાવોટનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પીવી પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો તો વિશાખાપટ્ટનમ સાથે શરૂ કર્યો નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે એ કયા રેલવે રૂટ ઉપર નિયમિત જંગલ ટ્રી ટ્રોઈ શરૂ કરી તો એક દાર્જિલિંગ જે રૂટ રહ્યો તેની પર નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એટલે એનઆરએફ દ્વારા જંગલ ટ્રી ટ્રોઈ શરૂ કરવામાં આવી છે ટોક્યો પેરાલિમ્પિક જે ગઈ જેની અંદર ટેબલ ટેનિસ મહિલા સિલ્વર સિંગલ્સના સિલ્વર મેડલ જીતનાર જે ગુજરાતની ખેલાડી છે સુશ્રી ભાવનાબેન પટેલ જેને ગુજરાત સરકાર દ્વારા કેટલી ધનરાશિ આપવાની જાહેરાત થઈ તો 3 કરોડની ધનરાશિ આપવાની જાહેરાત કરી તાજેતરની અંદર સ્ટાર્ટઅપ ક્ષેત્રના વેગ આપવા માટે કયા રાજ્યએ જાહેર ખાનગી ભાગીદારી ઇનોવેશન મિશન શરૂ કર્યું તો પંજાબે રેની અબ્રાહમ એવોર્ડ 2021 તાજેતરમાં માટે કોની પસંદગી કરવામાં આવી તો આના માટે નેફ્રોલોજિસ્ટ ડોક્ટર વિનીત મિશ્રાની પસંદગી કરવામાં આવી છે અહીંયા બીજો એક અગત્યનો સવાલ છે કે નીચે દર્શાવેલ જે સ્થળો છે તેને ઉત્તરથી દક્ષિણ તરફના ક્રમમાં ગોઠવો શિવરાજપુર બીચ ઋષિકોંડા બીચ ગોગલા બીચ રાધાનગર બીચ તો આ સવાલ એટલા માટે કરંટ માટે કે અત્યારે આ વર્ષે તમે જોશો તો ઇન્ટરનેશનલ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ જે રહ્યા આ બધા જે બીચ આપ્યા છે તેમને આપવામાં આવ્યા છે એના માટે આ પૂછ્યો છે તો એના માટે ક્રમ આવશે આપણે ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવાનું છે તો સૌ પ્રથમ આવશે શિવરાજપુર બીચ એના પછી આવશે કોકલા બીચ જે દીવ ખાતે આવેલો છે ઋષિકોંડા બીચ અને ચોથું આવશે રાધાનગર બીચ થેન્ક યુ આભાર જો તમને આ રિવિઝન સિરીઝનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને નીચે કમેન્ટ બોક્સની અંદર તમે તમારી કમેન્ટ પણ જણાવી શકો છો જય હિન્દ જય ભારત